હેલો ગુડ ઇવનિંગ ઇટ્સ મી ફેરીન સફેદા હિયર વેલકમ ટુ માઇ ચેનલ હું છું ફેરીન સફેદા અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે તમે કહેશો મેડમ ગૂગલ કેમ ખોલીને બેસી ગયા તો આજ આપણે બહુ મસ્ત મજાનું તમને એકદમ સરળ રીતે કેવી રીતે વાંચવાનું પુસ્તક આટલા બધા બુક્સ નહીં ખરીદવા હું હજારો વખત આ કહેતી હોઉં છું કે આટલા બધા ચોપડા ખરીદવાની કોઈ જરૂરત નથી યુ આ છે જ યુટ્યુબ પર ઓલમોસ્ટ બધું મટિરિયલ મળી જાય છે પરંતુ એ નેટ તમારું આટલું બધું નહીં હોય તો તમારે શું કરવાનું કેવી રીતે કરવાનું બધું આ વિડીયોમાં જણાવીશ પહેલી વાત તો એ જ કે પ્રિપેરેશન કરતા વિદ્યાર્થી મિત્રોને પૈસાની જરૂર નહીં હોય બસ એમને ખાલી થોડું લોજિક દોડાવવાનું હોય તો આજે આપણે શું દોડાવશું લોજિક દોડાવશું સૌથી પહેલાં તો ગુજરાતનો ઇતિહાસ જ આપણે મેઇન હોય કોઈ પણ ગુજરાતની કોમ્પિટિટિવ એક્ઝામ હોય ને ગુજરાતનો ઇતિહાસ જ મેન હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તો છે ને તમે ગૂગલ પર એન્જલ એકેડેમી હિસ્ટ્રી પીડીએફ લખશો ને એન્ડ દેન તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા લખેલું છું ને એન્જલ એકેડેમી મટીરિયલ પીડીએફ બુક ફ્રી ડાઉનલોડ ગાંધીનગર તમારે ત્યાં જવાનું નીચે આવશે લિંક ગુજરાત ઇતિહાસ ત્યાં ક્લિક કરવાનું કોઈ પણ ચોપડા તમે કોઈ પણ સિલેબસ આવી રીતે ખરીદ ખરીદ કરો એના કરતા બેટર છે સ્માર્ટ ફોન છે તો ઉપયોગ કરો મસ્ત મજાનો આવી ગયો ગુજરાતનો ઇતિહાસ હવે ઈઝી છે આવી રીતે બધા જ પેપર બધું જ તમે આવી રીતે ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ નહીં થાય મને ખબર છે પણ તમે નોટડાઉન તો કરી શકો છો જો તમે નોટડાઉન કરશો તો તમને શું થશે ફાયદો થશે નોટ નોટડાઉન બી કરશો તમારા મગજમાં બી ઉતરી જશે અને તમને ખ્યાલ પણ આવશે એક્ઝામના ટાઈમ પર જો તમે ભૂલી જાઓ તો બરાબર છે તો ગુજરાતનો ઇતિહાસના કેટલા ભાગ છે ત્રણ મુખ્ય ભાગ છે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ અર્વાચીન એટલે કે આધુનિક ગુજરાતનો ઇતિહાસ જે આધુનિક હમણાં ચાલે છે એ જ અને ત્રણ મુખ્ય ભાગ છે પ્રાચીન મુખ્ય પ્રાચીન ગુજરાતના ગુજરાતના ઇતિહાસમાં ત્રણ મુખ્ય ભાગ છે પ્રાગ્ય ઐતિહાસિક યુગ પૌરાણિક યુગ અને વિવિધ વંશો કેટલું સરળ છે દસ જ દસ જ પાનામાં તમને ઈઝી સરળ રીતે બતાવી દેવામાં આવ્યું છે કેવી રીતે શું કયું વર્ષ પ્રાચીન નગરનું નામ શું છે ઉત્ખનન કયા કાર્ય કરનાર કોણ હતા કઈ નદી કિનારે આવેલું છે હડપ્પા રાવી નદીના કિનારે આવેલું છે મોહિજદો કઈ નદીના કિનારે કિનારે આવેલું છે સિંધુ નદીના કિનારે લોથલ નદી લોથલ નગર કઈ નદીના કિનારે આવેલું છે તો ભોગાવો અને સાબરમતીની વચ્ચે કેટલું સરળ આપેલું છે અહીંયા એટલે જ હું કહું એન્જલ એકેડમી પ્રેફર કરો બહુ સારી રીતે અને બહુ સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે મોહેન જો અહીંયા બધું લખ્યું છે કેટલું દસ જ પાનામાં તમને એકદમ સારી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે જો તમે આ વિડીયો ફૂલ સમજણ સાથે તમને જોઈતો હોય તો હું આખો મસ્ત એક કલાકનો આ વિડીયો બનાવી દઈશ એટલે તમને ગુજરાતના ઇતિહાસમાં મોસ્ટ ઓફ એક જ વિડીયોમાં બધી સમજ પડી જશે કમેન્ટ બોક્સમાં જણાવજો જો કોઈને નીડ હોય તો હું તમને જરૂરથી બધું સમજાવવાનો પ્રયાસ કરીશ ઉમ્મીદ કરું છું તમને સમજ પડી ગઈ હશે કે તમે તમારે કોઈ બુક્સ ગુજરાતના ઇતિહાસ માટે બાય કરવાની જરૂરત નથી અને જે બીજા ટોપિક્સ છે હું જરૂરથી લઈને આવીશ જે હમણાં પીઆઈ કોન્સ્ટેબલ એલ જે નવું નવ નવી નવી ભરતી હજી પાછી આવવાની છે તો બી રેડી રેડી રહેજો ઉમ્મીદ કરું છું તમે બધા નેક્સ્ટ દિવસોમાં આવનારા દિવસોમાં ઝાંઝી એવી પ્રગતિ કરો અને પોતાના મા બાપના નામ રોશન કરો એવી આશા સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ આપણા વિડીયોને લાઇક કરી દેજો એન્ડ કંઈ પણ નહીં સમજ પડે એટલે કમેન્ટ બોક્સમાં જણાવજો આપણે એની ટાઈમ ફ્રોમ એની વેર હાજર છીએ તમારી માટે થેન્ક યુ સો મચ બબ્બાઈ